गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां मित्रों प्रेक्टिस बुक मां स्वाध्याय 13 ना एक्जाम्पल सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों। 11 मां नंबर नो एक्जाम्पल, नीचे ना आवृत्ति वितरण नो मध्यक 55.5 छे अने कुल आवृत्ति 20 छे, तो खूटती आवृत्ति एक्स अने वाय शोधो एम आपणने कीधेलू छे। हवे मित्रों आपणे वर्ग आपेला छे 30-40, 40-50, એટલે કે અધ સીમા અને ઉધ્વ સીમાની વચ્ચે તફાવત કેટલાનો છે 10-10 નો। પછી આવૃત્તિ આપી છે 3x, 7, 7 અને y। હવે મિત્રો અહીંયા મધ્યક આપેલો છે એટલે આપણે મધ્યક માટે કોઠો દોરવો પડે અને આ કોઠાની અંદર આપણે કુલ 5 ખાના દોરીશું, કારણ કે આપણે પદ વિચલનની રીતે આ દાખલો ગણીશું। તો 5 ખાનાની અંદર એમાં પહેલા ખાનામાં વર્ગ આવે, બીજું ખાનું આવૃત્તિ, ત્રીજું મધ્ય કિંમત, ચોથું ખાનું યુઆઈ નું અને પાંચમું ખાનું એફઆઈ યુઆઈ નું આવે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી તમારે વર્ગની અંદર ખાનાની અંદર જે વર્ગ આપેલા છે એ વર્ગ લખવાના અને નીચે કુલ લખવાનું। આવૃત્તિ એફઆઈ પણ તમને આપેલી હોય રકમમાં અને એ લખ્યા પછી નીચે કુલ આવૃત્તિ એન લખવાની। હવે આટલું કર્યા પછી આ બધાનો સરવાળો કરવો પડે મિત્રો। તો 3 ને 7 10, 10 ને 7 17 થાય, તો આ 17 પ્લસ આ એક્સ અને પ્લસ આ વાય થાય, બરોબર। હવે આટલું કર્યા પછી અહીંયા જુઓ મિત્રો, આપણને જે વસ્તુ રકમમાં આપેલી છે મધ્યક આપેલો છે, મધ્યક એક્સ બાર બરાબર 55.5 અને કુલ આવૃત્તિ એન બરાબર કેટલા આપ્યા છે 20 આપ્યા છે, બરોબર। અને કુલ આવૃત્તિ અહીંયા એન બરાબર આપણને મળી છે, એન બરાબર 17 પ્લસ એક્સ પ્લસ વાય આપણને મળ્યા છે। હવે જુઓ મધ્ય કિંમત કેવી રીતે શોધવાની, તો આ અધ સીમા અને ઉધ્વ સીમા એ બે નો સરવાળો કરી 2 વડે ભાગવાના। તો 30-40 કરીએ તો 70 અને 70 ને 2 વડે ભાગવા તો કેટલા આવે, 35-2 70 થાય। તો અહીંયા કેટલા આવે મિત્રો, 35 આવે। હવે આટલું કર્યા પછી મિત્રો તમારે ગણતરી કરવાની જરૂર નથી, આપણે શોર્ટ ટ્રીક વાપરીશું। તમારે અહીંયા વર્ગની લંબાઈ એટલે કે h શોધવાનો, જુઓ બે વર્ગો વચ્ચે તફાવત કેટલાનો છે 10-10 નો, એને વર્ગની લંબાઈ કહેવાય। તો 35 માં 10 ઉમેરી દેવાના એટલે 45, 45 માં 10 ઉમેરો 55, 55 માં 10 ઉમેરો 65 અને 65 માં 10 ઉમેરો 75। ઓકે આટલું કર્યા પછી તમારે શું કરવાનું મિત્રો, ગણતરી કરવાની જરૂર નથી, હવે યુઆઈ શોધવો છે। તો યુઆઈ માટે એક્સઆઈ તો મળી ગયો, એચ પણ તમારી પાસે છે પણ એ નથી, તો એ કેવી રીતે શોધવાનો, તો જ્યારે ખૂટતી આવૃત્તિ વાળા કોઈ પણ દાખલા હોય તો એની અંદર મિત્રો તમારે જ્યાં એક્સ આપેલો હોય, ખૂટતી આવૃત્તિ આપેલી હોય એ ખાનું તમારે પકડવાનું, તો આ રહી ખૂટતી આવૃત્તિ, એની સામે કેટલા આવ્યા 45 મધ્ય કિંમતમાં આવ્યા, તો એ તમારો શું થયો એ, તો આપણે અહીંયા લખી કાઢીએ એ બરાબર કેટલા આવે 45, ક્લિયર। ચાલો હવે આપણે મિત્રો એ યુઆઈ શોધવો છે, તો યુઆઈ કેવી રીતે શોધવાનો, તો એના માટે પણ શોર્ટ ટ્રીક વાપરીશું। એની લાઈનમાં તમારે મિત્રો 0 મૂકવાના, 0 માં 1 ઉમેરો એટલે 1 થાય, નીચે 1 ઉમેરો એટલે 1, 1 માં 1 ઉમેરો એટલે 2, 2 માં 1 ઉમેરો એટલે 3, એટલે કે 1 1 ઉમેરવાનું। 0 થી ઉપર હોય હંમેશા માઇનસ આવે અને 0 થી નીચે હોય એ શું આવે, પ્લસ સંખ્યા આવે, આ યાદ રાખજો। હવે તમને એમ થાય કે સાહેબ આ સાચું છે કે ખોટું, તો જુઓ એક ગણતરી કરીને બતાવો, ui બરાબર xi માઇનસ a અપોન h, તો xi બરાબર કેટલા છે 35 ઓછા a બરાબર આપણી પાસે કેટલા આવ્યા 45 અને છેદમાં 10, બાદબાકી કરો માઇનસ 10 છેદમાં 10, 10 10 ઉડી ગયા તો કેટલા વધ્યા માઇનસ 1 આવી ગયા, જુઓ
तो आ गणतरी करवानो समय मित्रों परीक्षा में बची जाए तो आ रीते आपणे शोर्ट ट्रिक वापरीशु। हवे आपणे FIUI एटले आ FI अने आ UI नो गुणाकार करवानो तो 3 - -1 एटले -3 x - 0 एटले 0 7 - 1 एटले 7 7 - 2 એટલે 7 દુ કેટલા થાય 14 અને y - 3 એટલે 3y થાય। હવે આટલું કર્યા પછી એ ખાનામાં નીચે સિગ્મા FIUI લેવાનું। હવે સિગ્મા FIUI માટે જુઓ આ બે નો સરવાળો કરો 14 - 7 એટલે કેટલા થાય 21 આ બે નો અને આ -3 એમાંથી -3 બાદ કરો तो 11 - 3 जाए तो એટલે કેટલા આવ્યા 18 તો અહીંયા લખવાનું મિત્રો મોટી સંખ્યા આગળ પ્લસ છે એટલે 18 પ્લસ કેટલા આવ્યા આ 3y આ સિગ્મા FIUI મળ્યું। હવે મિત્રો આટલું કર્યા પછી તમારો અવલોકન કોઠો અહીંયા પૂરો થઈ ગયો। હવે ગણતરી તરફ આગળ વધીએ તો જો અહીંયા આપણે n આપેલા છે तो આપણે n બરાબર કેટલા મળ્યા 17 + x + y આ રીતે આપણે મળ્યા છે જુઓ આ રહે। હવે એમાં n કુલ આવૃત્તિ કેટલી આપેલી છે જુઓ રકમમાં 20 આપી છે તે મૂકી દો તો 20 બરાબર 17 + x + y 17 ને આ બાજુ લઈ જાઓ તો શું થાય 20 - 17 બરાબર x + y હવે માટે x + y બરાબર 20 માંથી 17 બાદ કરો તો કેટલા આવે 3 તો આને પરિણામ નંબર કયું આપી દઈએ 1 ક્લિયર ચાલો આટલું કર્યા પછી મિત્રો તમારે શું કરવાનું તો ધ્યાન આપો હવે જુઓ એની અંદર હવે આપણે પદ વિચલનનું સૂત્ર મૂકી દઈએ એની અંદર तो શું થશે આપણે ઉપર હેડિંગ મારી દઈએ પદ વિચલનની રીત ચાલ હવે એનું સૂત્ર લખીએ x બાર બરાબર a + કૌંસમાં સિગ્મા FIUI / n કૌંસ પૂરો / h આ આપણું સૂત્ર આવ્યું મિત્રો હવે એમાં કિંમતો મૂકો x બાર એટલે મધ્ય કેટલો આપ્યો છે રકમમાં 55.5 અને a બરાબર આપણને મળ્યા છે 45 + કૌંસમાં સિગ્મા FIUI 18 + 3y તો 18 + 3y અને છેદમાં n n બરાબર 17 વત્તા x વત્તા y અને ગુણ્યા h h બરાબર 10 હવે બરોબર ધ્યાન આપજો મિત્રો આ 55.5 45 + છે અને આ બાજુ લાવો -45 બરાબર 18 + 3y છેદમાં 17 + હવે જો આ x + y છે તો એની જગ્યાએ આપણો સમીકરણ જુઓ x + y ની કિંમત કેટલી છે 3 તો એ અહીંયા મૂકી દેવાની 3 અને ગુણ્યા 10/1 હવે આ બે ની બાદબાકી કરો કે 55.5 અને 45.0 કહેવાય તો 5.01 10.5 આવે તો 10.5 બરાબર 18 + 3y અને છેદમાં કેટલા આવે 20 / 10/1 આ મિંડે મિંડે ઉડી ગયા। હવે જુઓ મિત્રો આ 105 પોઈન્ટ કાઢી નાખો એટલે છેદમાં 10 / 2 સેમાં છે ભાગાકારમાં बराबर नहीं आ बाजू जाए तो गुणाकार में जाए એટલે ઉપર જાય તો બરાબર 18 + 3y આ 2 આ બાજુ જતા રહે। હવે મિત્રો આપણે છેદ ઉડાડીએ 2 5 10 અને 5 એ 5 2 10 5 1 5 તો 21 બરાબર 18 + 3y આપણને મળે।
હવે આ 18 ને બરાબર ની આ બાજુ લો તો 21 માઈનસ 18 થાય પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ તો બરાબર કેટલા આવશે 3y હવે જુઓ મિત્રો 3y બરાબર 21 માંથી 18 બાદ કરો તો કેટલા વધે 3 હવે જુઓ y બરાબર 3 ગુણાકાર માં છે આ બાજુ જાય તો ભાગાકાર માં જાય तो माटे अपने y बराबर कितना मड़े त्रण त्रण कूड़ी जाए એટલે કશું ના વધ્યું તો કેટલા મળ્યા મિત્રો 1 મળ્યા ઓકે આ આપણે y મળી ગયો મિત્રો હવે આપણે x શોધો છે તો આ y ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો તો આપણે અહીંયા લખીએ ચલો કે y ની કિંમત समीकरण एक मां मुक्ता अबे आपको समीकरण एक लगती है तो x प्लस y बराबर 3 मांटे x प्लस y टे 1 बराबर 3 मांटे x बराबर 3 प्लस पहली बार जाए तो माइनस 1 मांटे x बराबर 3 माथी 1 जाए तो 2 तो आ રીતે મિત્રો આપણે ખૂટતી આવૃત્તિઓ જે શોધવાની હતી એ x બરાબર 2 મળ્યા અને y બરાબર કેટલા મળ્યા 1 ઓકે તો આ રીતે આપણો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો નેક્સ્ટ વિડિયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી Good night, friends.